विद्यार्थी मित्रों नमस्कार। प्रकरण 9 सवर्ग संयोजनों से प्रकरण में आज आप टॉपिक भणीशू सवर्ग संयोजन में समघटकता। बराबर सवर्ग संयोजन में समघटकता कोने कहेवाय? तमे दसमा धोरण में विज्ञान में भणी गया कि समघटकनी व्याख्या शू। जे पदार्थना अणुसूत्र एक सरखा हो परंतु बंधारण सूत्रों जुदा जुदा हो तो तेवा संयोजन ने एकबीजाना समघटको कहेवाय। आज घटना है ये घटना ने समघटकता कहेवाय। बराबर ये व्याख्या अँ लागू पड़ से। अणुसूत्र एक सरखा हो बंधारण सूत्रों जुदा हो बराबर तो अपने आज सवर्ग संयोजन में समघटकता है ये व्याख्या शू थे तो जो बे के बेथी वधारे सवर्ग संयोजन में अणुसूत्रों एक सरखा हो अणुसूत्रों समान हो परंतु तेमना बंधारण सूत्र एटले के तेमनी गोठवणी बराबर तेमना बंधारण सूत्रों एटले के परमाणुनी गोठवणी બધા સૂત્રો જુદા જુદા હોય તો તેમને સમઘટકો કહે છે બરાબર અને આ જે ઘટના છે એ ઘટનાને બરાબર એ ઘટનાનું શું કહેવાય સમઘટકતા કહેવાય એટલે સવર્ગ સંયોજનો બે અથવા બેથી વધારે હોય અને એના સંયોજનમાં અણુસૂત્રો એટલે કે રાસાયણિક સૂત્રો એ રાસાયણિક સૂત્રો એક સરખા હોય પરંતુ બંધારણ સૂત્રો જુદા હોય એટલે બંધારણ સૂત્રો એટલે તેમની જે પરમાણુ ગોઠવણી છે એ ગોઠવણી અલગ અલગ હોય તો તેમને એકબીજાના સમઘટકો કહેવાય બરાબર અને આ જે ઘટના છે એ ઘટનાને કહેવાય સમઘટકતા બરાબર ઘટનાને કહેવાય સમઘટકતા હવે જે સમઘટકતા જે છે એ સમઘટકતાના કુલ કેટલા પ્રકાર બે પ્રકાર બરાબર ચલો હવે પહેલો અવકાશીય સમઘટકતા બરાબર અને બીજું જે છે એ બીજું બંધારણીય સમઘટકતા બરાબર બે પ્રકાર હવે જે અવકાશી સમઘટકતા છે એના પેટા પ્રકાર પાછા બે પેટા પ્રકાર પડે આના પેટા પ્રકાર બે પડે એક જેને કહેવાય ભૌમિતિક સમઘટકતા અને બીજો પ્રકાર છે એ પ્રકાશીય સમઘટકતા બરાબર એટલે અવકાશી સમઘટકતાના પેટા પ્રકાર બે પડશે એક ભૌમિતિક સમઘટકતા અને બીજું પ્રકાશીય સમઘટકતા પછી બંધારણીય સમઘટકતા જે છે એ બંધારણીય સમઘટકતાના પેટા પ્રકાર કુલ ચાર પડે બરાબર એમાં એક બંધન સમઘટકતા બીજું છે સવર્ગ સમઘટકતા ત્રીજું આયનીકરણ સમઘટકતા બરાબર બંધન સમઘટકતા સવર્ગ સમઘટકતા આયનીકરણ સમઘટકતા ત્યાર પછી દ્રાવક મિશ્રણ સમઘટકતા બરાબર આ પ્રમાણે એના પેટા પ્રકાર ચાર પડશે બરાબર તો અવકાશી સમઘટકતાના પેટા પ્રકાર બે પડે અને બંધારણીય સમઘટકતાના પેટા પ્રકાર ચાર પડે તો આજે આપણે અવકાશી સમઘટકતામાં જે પહેલો પેટા પ્રકાર છે ભૌમિતિક બરાબર એના વિશે અભ્યાસ કરીએ બરાબર ભૌમિતિક સમઘટકતા જે છે એના વિશે આપણે જોઈએ ચલો પહેલું ભૌમિતિક સમઘટકતા
ચલો ભૌમિતિક સમગ્રતામાં સૌથી પહેલાં બે પ્રકારના સંકેતીય સંયોજનો હોય કે જેમાં ભૌમિતિક સમગ્રતા જોવા મળે, કયા બે આકારના? એક તો સમચોરસ, એક સમચોરસ, અને બીજું અષ્ટપ્રકીય. આ આકારના સંકીર્ણ આયનો માં ભૌમિતિક સમગ્રતા જોવા મળે. બરાબર, તો ભૌમિતિક સમગ્રતા શામાં જોવા મળે? સમચોરસ આકાર ધરાવતા અને અષ્ટફળકીય આકાર ધરાવતા જે સંકીર્ણ આયનો છે એ સંકીર્ણ આયનોમાં ભૌમિતિક સમગ્રતા જોવા મળે છે. બરાબર, બીજી વસ્તુ, આ જે સમચોરસ આકાર હોય એ સમચોરસ આકારની અંદર એનો સંવર્ગાંક 4 હોય. સમચોરસ આકાર ધરાવતા સંકીર્ણ આયનમાં જે ધાતુ જે છે એ ધાતુનો સંવર્ગાંક 4 હોય. બરાબર, જ્યારે અષ્ટફળકીય આકાર ધરાવતા જે સંકીર્ણ છે એમાં ધાતુનો સંવર્ગાંક 6 હોય. કેટલો હોય? ધાતુ સંવર્ગાંક 6 હોય. બરાબર, માટે સમચોરસમાં સંવર્ગાંક 4 અને અષ્ટફળકીય આકારમાં સંવર્ગાંક 6 હોય છે. બરાબર, આ જે સંયોજન છે એ સંયોજનો MX2L2 પ્રકારના હોય છે. બરાબર, MX2L2 પ્રકારના સંકેતીય સંયોજનો હોય છે. આ સંકેતીય સંયોજનમાં એક્સ અને એલ એ બંને કેવા છે? એકદંતી લિગેન્ડ છે, જ્યાં એક્સ અને એલ એકદંતી લિગેન્ડ છે. પહેલાં MX2L2 પ્રકારના જે સંકેતીય સંયોજન હોય એ સંકેતીય સંયોજનમાં ભૌમિતિક સમગ્રતા જોવા મળે છે. હવે એમાં એનું સામાન્ય સૂત્ર MX2L2 પ્રકારની જે સંકેતીય છે એમાં સમચોરસ સંકીર્ણ હોય એ સમચોરસ સંકીર્ણ ધરાવતા ધાતુ આયન સાથે જોડાયેલા બે સમાન લિગેન્ડ. બરાબર, સમચોરસ આની વાત છે. સમચોરસ સંકીર્ણમાં ધાતુ આયન સાથે જોડાયેલા બે સમાન લિગેન્ડ જો બે સમાન લિગેન્ડ એક જ બાજુ હોય તો તેને સીસ તો તેને સીસ સંગઠક કહેવાય. બરાબર, પરંતુ સમાન લિગેન્ડ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જોડાયેલા હોય તો તેને ટ્રાન્સ સમઘટક કહેવાય. બરાબર, એટલે ભૌમિતિક સમઘટકતાના બે પ્રકાર પડે, એક સીસ અને ટ્રાન્સ. તો સીસ કોને કહેવાય? તો સમચોરસ સંકીર્ણ જે હોય એ સમચોરસ સંકીર્ણમાં ધાતુ સાથે જોડાયેલા બે એક સરખા લિગેન્ડ એ બે એક સરખા લિગેન્ડ જો એક જ બાજુ જોડાયેલો હોય એક જ બાજુ તો તેને સીસ સમઘટક કહેવાય. પણ જો બે એક સરખા લિગેન્ડ એ સામસામે એટલે કે વિરુદ્ધ બાજુ જોડાયેલા હોય તો તેને ટ્રાન્સ સમઘટક કહેવાય. તો આ સીસ અને ટ્રાન્સ એ બંને એકબીજાના ભૌમિતિક સમઘટક કહેવાય. બરાબર, ચલો આટલું વસ્તુ તમારી નોટમાં બોર્ડ ઉપર ઉતારો, પછી આપણે આ સીસ અને ટ્રાન્સ સમઘટકના ઉદાહરણ જોઈએ. બરાબર, પહેલાં આપણે બોર્ડ ઉપરથી આટલું ઉતારી લો. ચલો હવે MX2L2 પ્રકારનો સંકેતીય છે એનું આપણે ઉદાહરણ જોઈએ. તો ઉદાહરણ આ પ્રમાણે છે, PT NS3 ટ્વાઇસ CL2. બરાબર, આ M જે છે M એ પ્લેટિનમ ધાતુ, પછી X એ X
તરીકે સીએલ અને એએલ તરીકે અમાઈન બરાબર તો કઈ રીતે બનશે તો આ જે પ્લેટિનમ છે એ પ્લેટિનમ બરાબર સેન્ટરમાં આવશે અને એની સાથે બે અમાઈન એક દિશામાં અને એકબીજાની નજીક બરાબર પછી આ બાજુ સીએલ આ પ્રમાણે બે જોડાયેલા સમાન લિગેન્ડ એક જ દિશામાં હોય બરાબર આ બંને એક જ દિશામાં છે આ બંને એક દિશામાં છે તો આને સીસ કહેવાય કેવું કહેવાય સીસ બરાબર પણ જો આ પ્રમાણે હોય પીટી બરાબર એનએસ થ્રી આ સીએલ અને આ સીએલ એટલે આ પ્રમાણે સમાન લિગેન્ડ એકબીજાથી વિરુદ્ધ દિશામાં જોડાયેલા હોય તો આને કહેવાય ટ્રાન્સ કહેવાય કેવું કહેવાય ટ્રાન્સ સીસ અને ટ્રાન્સ આમાં જ્યાં એક્સ જે છે એક્સ બરાબર સીએલ અને એક્સ બરાબર અને એલ એલ બરાબર એ થશે એનએસ થ્રી અમાઈન બરાબર એલ બરાબર અમાઈન ચલો ત્યાં બીજો ધાર લઈએ કે પીટી એનએસ થ્રી ટ્રાઇસ સીએલ ટુ જે છે એ કેવું સંકેત છે સમચોરસ છે બરાબર સમચોરસમાં આપણો દર્શાવી શકાય હવે અષ્ટફળક કેવું હોય અષ્ટફળક આજે હેતુ એ કયું હતું સમચોરસ બરાબર સમચોરસ સંકીર્ણમાં આ પ્રમાણે સીસ અને ટ્રાન્સ દર્શાવી શકાય હવે આપણે અષ્ટફળક સંકીર્ણ હોય તો એ અષ્ટફળક સંકીર્ણની અંદર સીસ અને ટ્રાન્સ એ સંકેત કેવી રીતે જોવા મળે એનું ઉદાહરણ આપું તો દાખલા તરીકે સીઓ કોબાલ્ટ એનએસ થ્રી ફોર સીએલ ટુ આ પ્રમાણે તો આ જે સંકેત છે એ શું થયું એમ એક્સ ટુ એલ ફોર એ પ્રકારનું સંકેત છે બરાબર એમ એક્સ ટુ એલ ફોર આ જે સંકેત છે એ સંકેત કેવું કહેવાય એમ એક્સ ટુ એલ ટુ આ કહેવાય એમ એક્સ ટુ એલ ટુ પ્રકારનું સંકીર્ણ છે બરાબર અને આ જે સંકીર્ણ અષ્ટફળક કેવું હોય એ કેવું હોય એમ એક્સ ટુ એલ ફોર અને સમચોરસ હોય એ કેવું હોય એમ એક્સ ટુ એલ ટુ બરાબર અને એક્સ પ્રકારના લિગેન્ડ બે હોય અને એલ પ્રકારના લિગેન્ડ બે હોય આમાં એક્સ પ્રકારના લિગેન્ડ બે હોય અને એલ પ્રકારના લિગેન્ડ ચાર હોય બરાબર એક સરખા લિગેન્ડ તો એ પ્રમાણે એને અષ્ટફળકીય આકાર દર્શાવતું સંકીર્ણ કહેવાય તો આ જે છે એમાં કોબાલ્ટ ચાર અમાઈન બરાબર એલ ફોર અમાઈન ચાર એક્સ ટુ એક્સ ટુ એટલે ક્લોરિન એટલે એક્સ બરાબર ક્લોરિન બરાબર અને ત્યાર પછી એલ એલ બરાબર અમાઈન બરાબર આની જેમ આ એક્સ બરાબર સીએલ અને એલ બરાબર અમાઈન એક્સ બરાબર સીએલ એલ બરાબર અમાઈન બરાબર ચલો આની અંદર સીસ અને ટ્રાન્સ કઈ રીતે જોવા મળે હવે તમે સમજાવો હવે કોબાલ્ટ જે છે એ કોબાલ્ટ એ બરાબર સેન્ટરમાં આવશે બરાબર એટલે કોબાલ્ટ સેન્ટરમાં આવશે અહીં સીએલ અને આ સીએલ એટલે બંને એક સરખા લિગેન્ડ એકબીજાની નજીકના સ્થાનમાં છે બરાબર માટે આને કહેવાય સીસ બરાબર આ જે કોબાલ્ટ છે એ કોબાલ્ટમાં એક સીએલ અહીં હોય અને એક સીએલ અહીં હોય એક સરખા લિગેન્ડ જો એકબીજાની વિરુદ્ધ દિશામાં એટલે કે સામ સામે જોડાયેલો હોય તો આને કહેવાય ટ્રાન્સ બરાબર હવે ચાર લિગેન્ડ જોડાવાના છે એ કયા ચાર લિગેન્ડ છે અમાઈન અમાઈન કેટલા છે ચાર ક્લોરિન બે તો બે ક્લોરિન રહી ગયા બે ક્લોરિન આ પ્રમાણે ક્લોરિન પાસ પાસે જોડાય તો ત્યારે સીસ કહેવાય ક્લોરિન સામ સામે જોડાય તો ટ્રાન્સ કહેવાય હવે આ જે અમાઈન છે અમાઈન ચાર એટલે અમાઈન આવશે આ પ્રમાણે બરાબર તો આ જે છે એ સીસ અને આ ટ્રાન્સ અને આ પણ જે સંકીર્ણ છે એ સંકીર્ણ અષ્ટફળકીય આકાર ધરાવે અને આ સંકીર્ણ કેવા પ્રકારનું કહેવાય એમ એક્સ ટુ એલ ફોર પ્રકારનું સંકીર્ણ કહી શકાય
હવે આ જે છે અષ્ટફળક છે એમાં બીજું ઉદાહરણ પણ લઈ શકાય કે આની જગ્યાએ જો આપણે આમ લઈએ કોબાલ્ટ બરાબર સી એલ ટુ ઈ એન ઈ એન ટુ બરાબર આ પણ ચાલે સીઓ સી એલ ટુ ઈ એન ટુ તો આમાં શું થશે કોબાલ જોડે બે ક્લોરિન છે એટલે કોબાલ જોડે બે ક્લોરિન તો ખરા જ બે ક્લોરિન પણ અમાઇન જે છે અમાઇન કેટલા છે ચાર અને અમાઇન એક દંતી લિગન છે જ્યારે ઈ એન એટલે ઇથિલિન ડાયામાઇન એ દ્વિદંતી લિગન છે માટે દ્વિદંતી લિગન હોવાથી તે બે જોઈએ જ્યારે એક દંતી લિગન કેટલા છે ચાર તો એક દંતી લિગન ચાર જે છે એની સામે દ્વિદંતી લિગન બે જોડાશે બરાબર માટે આ પણ અષ્ટફળકી સંકીર્ણ છે અષ્ટફળકી સંકીર્ણ આ જે છે એ અષ્ટફળકી સંકીર્ણનું બંધારણ સૂત્ર સીસ અને ટ્રાન્સ એ કેવું થશે એ તમે સમજો તો આ જે છે એનએસ થ્રી હા એ નીકળી જશે અને એ બેની વચમાં જોડાશે ઈ એન બરાબર ચાલો આ એનએસ થ્રી એસ નીકળી જશે આ એનએસ થ્રી અને આ એનએસ થ્રી એ બેની વચમાં આવશે ઈ એન આ પ્રમાણે બરાબર એટલે એ ઇથિલિન ડાયામાઇનના બે અણુ જોડાશે ચાલો પછી આ એનએસ થ્રી નીકળી જશે અને એ બેની વચમાં આવશે ઈ એન બરાબર આ એનએસ થ્રી બંધારણ જોવા મળે અને આ સીસ અને ટ્રાન્સ એ બંનેને એકબીજાના ભૌમિતિક સંઘટકો કહેવાય બરાબર ચાલો આટલું પહેલા બોર્ડ ઉપરથી લખી લો પછી આપણે આગળ બીજો પ્રકાર જોઈએ ચલો અષ્ટફળકી સંકીર્ણમાં હમણાં આપણે પ્રકાર જોઈ ગયા એમ એક્સ ટુ એલ ફોર બરાબર એક્સ પ્રકારના બે લિગન અને એલ પ્રકારના ચાર લિગન એ આપણે હમણાં વાત કરી બરાબર એટલે આ આપણે જોઈએ હવે અષ્ટફળક એની અંદર જો એમ એક્સ થ્રી એલ થ્રી હોય તો શું થાય એટલે એક્સ પ્રકારના બરાબર એક્સ પ્રકારના ત્રણ લિગન એક્સ પ્રકારના ત્રણ લિગન અને એલ પ્રકારના ત્રણ લિગન જોડાયેલા હોય તો તેના બે સંઘટકો બને બરાબર અને એ બે સંઘટકો કયા બને તો એકનું નામ કહેવાય ફેસિયલ અને બીજું બને મેરીડિઓનલ આવા બે સંઘટકો જોવા મળે બરાબર એટલે એક્સ પ્રકારના લિગન ત્રણ હોય અને એમ પ્રકારના લિગન એક સરખા ત્રણ લિગન હોય બરાબર તો આ ત્રણ 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 લિગન જોડાય અને એ જોડાવાથી બે પ્રકારના સંકટ જોવા મળે અને એમાં કયું ફેસિયલ અને મેરીડિઓનલ હવે એનું હું તમે ઉદાહરણ આપું તેનું ઉદાહરણ કયું લઈ શકાય તો કોબાલ્ટ સીઓ એનએસ થ્રી થ્રાઇસ બરાબર તે પછી એનઓ ટુ થ્રાઇસ ચલો આ એક સંકીર્ણ સંયોજન છે હવે આ સંકીર્ણ સંયોજનમાં તમે જુઓ અમાઇન ત્રણ છે અને નાઇટ્રાઇટ એ પણ ત્રણ છે બરાબર તો આનું જોડાણ કઈ રીતે થશે તો આ જે છે આ રીતે થશે કોબાલ્ટ બરાબર પહેલા સેન્ટરમાં કોબાલ્ટ આવશે ત્યાં પછી અહીંયા આવશે અમાઇન અહીંયા આવશે અમાઇન અહીંયા આવશે એનો ટુ એનો ટુ પાંચ પાસેના જે ખૂણા હોય એ ખૂણા પર જો સમાન લિગન્ડ આ જે ખૂણા છે એ ખૂણા પર જો સમાન લિગન્ડ જોડાયેલા હોય તો તેને ફેસિયલ કહેવામાં આવે છે બરાબર ચાલો એક પ્રકાર ફેસિયલ હવે બીજો પ્રકાર મેરીડિઓનલ એ કોને કહેવાય તો આ પ્રમાણે અહીં જે છે એ હોય અમાઇન એ કઈ અમાઇન બરાબર અહીં હશે અમાઇન
આ પ્રમાણે અમાઇન એ ઉપરથી છે એટલે એકબીજાથી વિરુદ્ધ દિશામાં જોડાયેલા હોય બરાબર તો તેને મેરીડિયોનલ કહેવાય બરાબર બાકીના જે છે અહીં આવશે NO2 અહીં NO2 અહીં આવશે O2N તો આ જે પ્રકાર બન્યો એને મેરીડિયોનલ પ્રકાર કહેવાય તો અષ્ટપ્રકારી સંકીર્ણ કેવા પ્રકારનો MX3 L3 પ્રકારનો જે સંકીર્ણ છે એ સંકીર્ણમાં તમારે બે પ્રકારના સંકેત જોવા મળે એક ફેસિયલ અને બીજું મેરીડિયોનલ કે જેમાં X પ્રકારના લિગેન્ડ ત્રણ હોય અને L પ્રકારના લિગેન્ડ ત્રણ હોય આ ત્રણ ત્રણ લિગેન્ડ કેવા હોય એક સરખા હોય બરાબર X પ્રકારના ત્રણ એક સરખા લિગેન્ડ હોય અને L પ્રકારના ત્રણ એક સરખા લિગેન્ડ હોય તો એ જે છે એની ગોઠવણી પ્રમાણે એના બે સંઘટક બને એક ફેસિયલ અને બીજું મેરીડિયોનલ બરાબર બસ આ જે પ્રકાર છે એ પ્રકારના સાથે ભૌમિતિક સમઘટકતાની વાત આજે પૂરી થાય છે બાકીને સમઘટકતા આપણે આવતા લેક્ચરમાં જોઈશું અસ્તુ જય સ્વામિનારાયણ